नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण एक विषय गणित तेमा आज आप गणित पेपर स्टाइल मुजब जोईशू। बराबर, अगौ आप हिंदी और अंग्रेजी जोई गया, आज आप गणित पेपर स्टाइल प्रमाण करीशू तैयारी। तमारे बधाए पण सरस थी पेपर नी पहला तैयारी करवानी छे, अने पछी जारे पेपर आवे त्यारे रोजे एकनू तारीख प्रमाणे ज तमारे पेपर लखवानू छे, अने पेपर पण जोया वगर ज लखवानू छे। तमने जेटलू आवडे एटलू तमारे लखवानू छे, बराबर, जोईने लखवानू नथी। चालो हवे आजे आपणे गणितनी पेपर स्टाइल जोईए। शू आप्युं छे? चित्रनું અવલોકન કરી આપેલ ચોરસમાં લાંબા માટે રાઈટ તથા ટૂંકા માટે ખોટાની નિશાની કરો। બરાબર, ચાલો તો હવે આપણને અહીંયા બે ચિત્ર આપેલા છે, તો એમાં આપણે જોવાનું છે કે લાંબુ ચિત્ર કયું છે અને ટૂંકું ચિત્ર કયું છે। તો પહેલાં પેન્સિલનું ચિત્ર આપ્યું છે, આમાં લાંબી પેન્સિલ કઈ છે? તો આ છે, ત્યાં તમારે રાઈટની નિશાની કરવાની છે। બરાબર, ચાલો ટૂંકી પેન્સિલ કઈ છે? આ છે, તો ત્યાં રંગ કરો, આવી રીતે ચોકડીની નિશાની કરો। તમારે પણ તમારા પેપરમાં તમને જેટલું આવડે એટલું તમારે લખવાનું છે। બરાબર, ચાલો આ બાજુ બે સીડીના ચિત્ર આપેલા છે, તો લાંબી સીડી કઈ છે? તો કે આ છે, તો ત્યાં તમે સાચાની નિશાની કરો। આ ટૂંકી છે, તો ત્યાં ખોટાની નિશાની કરશું। બરાબર, ચાલો ત્યાર પછીનું જોઈએ, શું આપ્યું છે? ચિત્રનું અવલોકન કરી આપેલા ચોરસમાં સૌથી જાડા માટે સાચાની તથા સૌથી પાતળા માટે ખોટાની નિશાની કરો। બરાબર, તો ચાલો અહીંયા તમને ચિત્ર આપેલા હશે, આ ચિત્ર આપ્યું હશે એવું જરૂરી નથી, ગમે તે ચિત્ર મૂક્યું હોય, પણ મારે અહીંયા ચિત્ર દોરવું શક્ય નહોતું એટલે મેં ખાલી નામ લખ્યા છે કે હાથી, ગલુડિયું અને ગાય। બરાબર, તો ચાલો હવે આપણે જોઈએ, તો આપણે પોતે અવલોકન કરવાનું છે કે તમે એવી રીતે જોવો જોઈએ કે હાથી હોય તો હાથી કેવો હોય, જાડો પાડો હોય। બરાબર, પછી ગલુડિયું, તો ગલુડિયું થોડું નાનું હોય એટલે એ હાથી કરતાં તો પાતળું જ હોય। બરાબર, અને ગાય, તો ગાય છે એ પાછી ગલુડિયા કરતાં જાડી હોય પણ હાથી કરતાં પાતળી હોય। બરાબર, તો ચાલો જોઈએ, ત્રણ આપ્યા છે, હાથી, ગલુડિયું અને ગાય, તો આમાં સૌથી જાડું કોણ થાય? તો કે હાથી। બરાબર, તો ત્યાં શું કરવાનું આપણે? સાચાની નિશાની। બરાબર, ચાલો હવે ગલુડિયું અને ગાય બંનેમાં પાતળું કોણ થાય? તો કે ગલુડિયું, તો ત્યાં આપણે ખોટાની નિશાની કરશું। ચાલો થઈ ગયું, હવે બાજુમાં જોઈએ, એમાં પણ આપણને ત્રણ પાણીના ટીપના ચિત્ર આપેલા છે। બરાબર, તો ચાલો આમાં તમને જોતા ખ્યાલ આવે કે આમાં જાડું કયું દેખાય છે? તો કે આ છે સૌથી જાડું, તો ત્યાં આપણે રાઈટની નિશાની કરશું। ચાલો આમાં પાતળું, આ બંનેમાં પાતળું કયું છે? તો આ લાગે છે। બરાબર, તો ત્યાં આપણે ખોટાની નિશાની કરશું। ચાલો થઈ ગયું, ત્યાર પછીનું જોઈએ, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં ભારે માટે તીરની નિશાની તથા હલકા માટે ઉપરના તીરની નિશાની કરો। ચાલો, જે ભારે લાગતું હોય એના માટે નીચે તીરની નિશાની કરવાની છે, અને જે હલકું લાગતું હોય એના માટે ઉપર તીરની નિશાની બતાવવાની છે। બરાબર, તો અહીંયા તમને દડો અને ફુગો બેનું ચિત્ર આપેલું છે, તો દડો અને ફુગો બંનેમાં ભારે કોણ થશે? તો કે દડો છે, બોલ છે, તે શું થશે? ભારે થશે, તો ત્યાં શું આપણે કરશું? તો કે નીચે તીરની નિશાની કરશું, આવી રીતે। ચાલો, બરાબર, પછી ફુગો છે શું છે? હલકો છે। બરાબર, તો ત્યાં ઉપર તીરની નિશાની કરશું। ચાલો, કરી આવી રીતે, ત્યાર પછી બાજુમાં જોઈએ, ફૂલ અને ચકલી બે આપેલા છે, તો ચાલો હલકું શું થશે? તો કે ફૂલ, અને ભારે શું થશે? ચકલી। બરાબર, ફૂલ કરતાં ચકલી ભારે હોય, તો શું કરશું? તો કે ચકલીમાં આપણે નીચે તીરની નિશાની કરશું। બરાબર, અને ફૂલમાં ઉપર તીરની નિશાની કરશું। ચાલો, ત્યાર પછી જોઈએ પછીના પેજ ઉપર, ચાલો શું કીધું છે આપણને?
अंकने शब्द में लखो, बराबर। तमने कोई पण बे अंक आप्या हशे तो एने तमारे शब्द में लखवाना छे। मैं अहीं बगड़े चोगड़े 24 लिखा छे तो आ अंक में लखेला छे, हवे एने शब्द में लखवा छे। तो कई रीते लखीशू? तो अहीं लखवानुं छे चौबीस, बराबर। त्यार पछी केटला आप्या छे? 36। तो अहीं तमारे लखवानुं छे 36, बराबर। चलो त्यार पछीनो जोईए प्रश्न। तरत पहेलानी संख्या लखो। चलो केटला आप्या छे? एकड़े छगड़े 16। तो 16 पहेला शुं आवशे? तो के 15, एकड़े पाछळे 15। जरूरी नथी तमने आज पूछाशे, बराबर। तमने गमे ते प्रश्न पूछाय, गमे ते अंक पूछाय तो तमारे विचारीने लखवानुं छे, बराबर। चलो त्यार पछी शुं आप्युं छे? बगड़े छगड़े 26। तो 26ની पहेला शुं आवे? तो बगड़े पाछळे 25। कदाच आपणने ख्याल न आवतो होय तो आपणे बगड़ानी लाइन बोली शकीए कि बगड़े एकड़े 21, बे बगड़ा 22, बगड़े तगड़े 23, बगड़े चोगड़े 24, बगड़े पाछड़े 25 અને બગડે છગડે 26। અહીંયા આંગળી રાખવાની એટલે આપણને ખબર પડી કે બગડે છગડે 26 આવ્યું। તો બગડે છગડે 26 પહેલાં શું આવે? તો કે બગડે પાછળે 25, બગડે છગડે 26। તો અહીંયા 25 લખી લેવાના, બરાબર। એવી રીતે કોઈ પણ અંક પૂછાણા હોય તો આપણે એ અંકની લાઈન જોઈ લેવાની। ત્યાર પછી એ પૂછે તરત પછીની સંખ્યા લખો। ચલો અહીંયા કેટલા આપ્યા છે? ત્રગડે બગડે 32। હવે પછી લખવાના છે, પહેલાં નથી લખવાના। તો 32 પછી શું આવશે? 33। તો અહીંયા લખીશું 2 તગડા 33, બરાબર। ચલો ત્યાર પછી અહીંયા શું આપ્યું છે? બગડે આઠડે 28। તો 28 પછી કેટલા આવશે? 29। તો અહીંયા લખીશું બગડે 9ડે 29, બરાબર। ચલો ત્યાર પછી જોઈએ નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે, બરાબર। અગાઉ આપણે રાઉન્ડ કરતા અથવા ચોરસ કરતા, હવે આપણે ત્રિકોણની નિશાની કરવાની છે। 21 અને 26 આ બંનેમાં નાની સંખ્યા કઈ થશે? તો કે 21 થશે। તો અહીંયા આપણે આવી રીતે ત્રિકોણ કરવાનું છે, બરાબર। ચાલો 36 અને 32 આ બંનેમાં નાની કઈ થશે? તો કે 32। તો ત્યાં આપણે ત્રિકોણ કરશું, ચલો થઈ ગયું। ત્યાર પછી બાજુમાં જોઈએ મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો। ચલો આમાં બંનેમાં મોટી સંખ્યા કઈ છે? 42 અને 44। તો સૌથી મોટી કઈ થશે? કે 44। તો અહીંયા રાઉન્ડ કરો। ત્યાર પછી 28 અને 29, તો મોટી કઈ થશે? 29। તો અહીંયા રાઉન્ડ કરો, બરાબર। ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, શું લખ્યું છે? વાંચો અને લખો, બરાબર। તો પહેલું જોઈએ શું આપ્યું છે આપણને? 3 દશક અને 5 એકમ, બરાબર કેટલા થાય? 35। તો કે 3 દશકના 3 દશક, 5 એકમના 5 એકમ, બરાબર કેટલા થયા? 35। તો આ જ તમારે જોઈને અહીંયા તેની સામે લખવાનું છે। ત્રણ દશક અને 5 એકમ, બરાબર 35, બરાબર। આવી રીતે તમારે તેની સામે લખવાનું છે। ત્યાર પછી છે 2 દશક અને 1 એકમ। ચલો 2 દશક હોય અને 1 એકમ હોય એટલે કેટલા થાય? તો કે 21। તો આવી રીતે તમારે તેની સામે લખી લેવાનું કે 2 દશક અને 1 એકમ, બરાબર કેટલા થશે? તો કે બગડે એકડે 21, બરાબર। ચલો ત્યાર પછીનું જોઈએ, ગણો અને આપેલ ચોરસમાં સંખ્યા લખો, બરાબર। પહેલાં ગણવાના પછી સંખ્યા લખવાની। ચલો અહીંયા સરસ મજાનું તમને ફૂલનો એક છોડ બતાવેલો છે, ગણીએ। તેમાં કેટલા પાન છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10। બીજામાં કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10। બંનેમાં 10 10 છે, તો 10ના 2 જૂથ થયા, બરાબર। 2 જૂથ થયા એટલે દશક કેટલા થયા? 2। તો અહીંયા પહેલાં 2 લખી લેવાના। ત્યાર પછી જોઈએ એકમ છૂટા કેટલા છે? 1 2 3 4 અને 5, છૂટા કેટલા પાંચ છે? 5, ઈ શું થયા? એકમ। તો અહીંયા 5 લખી લ્યો,
કેટલા થઈ ગયા 25 આ બધા કુલ મળીને પાંદ કેટલા છે 25 તમે ગણતરી કરી શકો છો 25 પાંદ થશે બરાબર ત્યાર પછી બાજુમાં જોઈએ તો કે આપણને મણકા બતાવેલા છે મણકાના જૂથ આપેલા છે કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ચલો આ 10 નું એક જૂથ છે 10 નું બીજું જૂથ છે અને 10 નું ત્રીજું જૂથ છે 10 ના 3 જૂથ હોય એટલે કેટલા દશક થાય કે 3 બરાબર તો અહીંયા 3 લખવાના ત્યાર પછી છૂટા કેટલા છે 1 2 3 4 5 6 7 8 અને 9 તો અહીંયા 9 લખી લેવાના બરાબર ચાલો કુલ મળીને આ બધા મણકા કેટલા થશે 39 થાય બરાબર ચાલો ત્યાર પછીનું જોઈએ ખૂટતી સંખ્યા લખો બરાબર તમને ગમે તે ખૂટતી સંખ્યા આપી હશે આપણે ખૂટતા અંક શીખી જ ગયા છીએ તો 21ની લાઈન અહીંયા આપી છે 21 પછી શું આવશે 22 અહીંયા લખો 23 આપેલા છે 24 25 26 આપેલા છે આપણને 27 28 29 અને 30 બરાબર ત્યાર પછી 31ની લાઈન આપી છે તો 31 32 33 34 આપેલા છે 35 36 આપેલા છે 37 38 આપેલા છે 39 અને 40 બરાબર ચાલો ત્યાર પછી છે જોડકા જોડો ચાલો 3 દશક અને 4 એકમ આપણને ખબર પડી જાય કે 3 દશક એટલે 3 આવી જાય અને 4 એકમના 4 મૂકી દેવાના તો કેટલા થયા 34 બરાબર તો 3 દશક અને 4 એકમ બરાબર કેટલા થશે 34 તો અહીંયા આપણે જોડી દેવાનો સીધો લીટો ત્યાર પછી જોઈએ તો કે 12 + 2 તો 12 છે 12 ક્યાં આવશે અહીંયા આવશે એમાં 2 ઉમેરો તો આ 1 અને 2 તો 12 પછી 13 અને 14 કેટલા થાય 14 તો અહીંયા જોડી દો બરાબર ચલો ત્યાર પછીનું જોઈએ આપેલ ચોરસમાં જવાબ લખો બરાબર શું આપ્યું છે તો કે 30 + 5 કેટલા થશે કે 30 + 5 બરાબર કેટલા થાય તો 30માં 5 ઉમેરો એટલે કેટલા થશે 35 બરાબર ચાલો ત્યાર પછી છે 23 + 4 બરાબર તો 23માં 4 ઉમેરો એટલે કેટલા થશે કે 27 જો આપણને એમ ન ફાવે તો આપણે ઊભી ગણતરી પણ કરી શકીએ અહીંયા 23 આપ્યા છે આ 4ને અહીંયા નીચે મૂકી દો ત્યાર પછી આવી રીતે લીટો કરીને કરો કે 4 છે એમાં 3 ઉમેરો તો અહીંયા 4 છે બરાબર પછી 1 2 અને 3 તો કુલ કેટલા થયા 1 2 3 4 5 6 અને 7 તો અહીંયા આપણે 7 મૂકી દેવાના અને આ 2ના 2 આવી છે કેટલા થયા 27 તો અહીંયા આપણે એવી રીતે 27 લખી દેવાના બરાબર ચાલો સમજાય છે આવી રીતે તમારે પણ વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની છે અને તમારે તમારા પેપરમાં વ્યવસ્થિત રીતે લખવાનું છે જોયા વગર લખવાનું છે તમને જેટલું આવડે એટલું વ્યવસ્થિત રીતે લખવાનું છે પહેલાં વિડીયો જોઈ લેવાનો સરસથી સમજી લેવાનો પછી જ પેપર લખવા બેસવાનું અને જ્યારે પેપર લખીએ ત્યારે વિડીયો બંધ કરી દેવાનો આમાં જે આપ્યું છે એ પેપરમાં હશે નહીં એટલે આમાંથી જોઈને પેપરમાં લખવું નહીં બરાબર ચાલો હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું પેપર માટે બેસ્ટ ઓફ લક બધાને